हेलो गुड मॉर्निंग फ्रेंड्स। स्टेटिस्टिक्स में चैप्टर नंबर 1 એટલે કે સૂચના એમાં અત્યાર સુધી મુખ્યત્વે 4 થી 5 રીત આપણે જોઈ ગયા છે, જેમાં અચળ આધારની રીત, પારંપરિક આધારની રીત, અચળ આધારને પારંપરિક આધારમાં પરિવર્તન કરવાની રીત, પારંપરિક આધારને અચળ આધારમાં સૂચકાંકમાં પરિવર્તન કરવાની રીત, તદુપરાંત વેઇટેડ ઇન્ડાઇસિસ જેમાં લાસ્ટ પેરનો સૂચકાંક, પાસેનો સૂચકાંક અને ફિશરનો આદર્શ સૂચકાંક એટલી મેથડ જોઈ ગઈ આપણે। એમાં જ આજે કન્ટિન્યુ કરીએ છે કે લાસ્ટ પેરનો સૂચકાંક, પાસેનો સૂચકાંક અને ફિશરનો સૂચકાંક એમાં એકદમ મોટા એકમ આપ્યા હોય, જેમ કે ક્વિન્ટલ, ટન, ડઝન, તેનું નાના એકમમાં ફેરફાર કેવો, બાકી બધી રીતે રીતે છે યથાવત। અહીં જે એક્ઝામ્પલ આવ્યો છે ઇન અવર ટેક્સ્ટ બુક 1.3 એક્ઝામ્પલ નંબર 4 1.3 જે છે પેજ નંબર 29 પર છે। ઇન અવર ટેક્સ્ટ બુક સ્ટેટિસ્ટિક્સ પાર્ટ 1 પેજ નંબર 29 એમાં એક્સરસાઇઝ આપી છે 1.3 નો એક્ઝામ્પલ નંબર 4। ચાર વસ્તુ આપી છે એ બી સી ડી જેના એકમો અનુક્રમે છે। પહેલી વસ્તુનો એકમ છે 20 કિલોગ્રામ્સ, બીજી વસ્તુનો એકમ છે કિલોગ્રામ, ત્રીજી વસ્તુનો એકમ છે ક્વિન્ટલ, ચોથી વસ્તુનો એકમ છે ડઝન, અને 18 વર્ષના ભાવ અને ચાલુ વર્ષના ભાવ આપે છે 2 વર્ષ અને 2014 અને 2015, એટલે 2014 એ આધાર વર્ષ કહેવાય, 2015 એ વર્તમાન વર્ષ કહેવાય। એના જે ભાવ આપ્યા છે 20 કિલોગ્રામનો ભાવ 80 રૂપિયા અને 20 કિલોગ્રામનો ભાવ 120 રૂપિયા, એવી રીતે કોમોડિટી બી માટે, વસ્તુ બી માટે કિલોગ્રામ થી ભાવ અનુક્રમે 20 રૂપિયા અને 24 રૂપિયા, ક્વિન્ટલનો ભાવ વસ્તુ સી માટે ક્વિન્ટલ થી ભાવ છે, ક્વિન્ટલનો ભાવ અહીં 2000 રૂપિયા છે, 2800 રૂપિયા છે, અને ચોથી વસ્તુ એટલે કે ડી આઈટમ માટે ડઝનનો ભાવ છે 48 રૂપિયા, જ્યારે વર્તમાન સમયમાં ભાવ છે ડઝનનો ભાવ છે 72 રૂપિયા। હવે આપ્યું છે વપરાશ એટલે જથ્થો, કેટલું કન્ઝમ્પશન છે, ક્વોન્ટિટી કેટલી, તો આધાર વર્ષનો જથ્થો અને ચાલુ વર્ષનો જથ્થો। આઈટમ એ માટે, વસ્તુ એ માટે અનુક્રમે 5 કિલોગ્રામ અને ચાલુ વર્ષમાં 7 કિલોગ્રામ, એવી રીતે આ બે વસ્તુ આપી છે ગ્રામમાં, કે 2400 ગ્રામ અને 4000 ગ્રામ। વસ્તુ સી માટે આપ્યું છે 10 કિલોગ્રામ અને 15 કિલોગ્રામ, જ્યારે ચોથી આઈટમ એટલે ડી આઈટમ માટે અનુક્રમે 30 ટન અને 35 ટન। આખી રકમ સંખ્યા એટલે દાખલો આપેલો છે ટેક્સ્ટબુકમાં, આપેલો એક્ઝામ્પલ છે, આ સંખ્યા છે કે જે ટેક્સ્ટબુકમાં પ્રિન્ટ કરેલી છે 1.3 એનો એક્ઝામ્પલ નંબર 4। હાઉ ટુ સોલ્વ ઇટ, આ દાખલાનું સોલ્યુશન કેવી રીતે થાય, તો સોલ્યુશન માટે આપણે ટેબલ એ રીતે બનાવશું, આપણે અત્યાર સુધી આ ટેબલો જોઈ ગયા છે તમને ખબર છે, તો એ બી સી ડી પણ એકમ હવે નાના એકમ લઈ જશે। પહેલી વસ્તુ એકમ કે 20 કિલોગ્રામ છે, એમાંથી 1 કિલોગ્રામમાં ફેરવાય, પછીનો એકમ છે કિલોગ્રામ તો કિલોગ્રામ, પછીની વસ્તુનો એકમ છે ક્વિન્ટલ તો ક્વિન્ટલમાંથી કિલોગ્રામમાં ફેરફાર કરવાનો, અને પછી છે ડઝન તો ડઝનમાંથી એક આઈટમ એટલે એક નંગ, એક પીસ, એક વસ્તુનો ભાવ કેટલો એ શોધવાનો। 2014 નો ભાવ એટલે P0 અને 2015 નો ભાવ એટલે P1, આધાર વર્ષ અને ચાલુ વર્ષ। હવે 80 રૂપિયામાં 20 કિલોગ્રામ વસ્તુ છે તો 1 કિલોગ્રામનો ભાવ કેટલો, તો 80 ભાગ્યા 20 કરીશું એટલે ભાવ આવી જશે 4 રૂપિયા। 20 કિલોગ્રામનો ભાવ 120 રૂપિયા ચાલુ વર્ષમાં, તો 120 ભાગ્યા 20 કરીશું એટલે 6 રૂપિયા આવશે, એટલે કિલોગ્રામ દીઠ ભાવ શોધવા માટે જે મોટો એકમ આપ્યો હોય એને આ ટોટલ પ્રાઇસ વડે આપણે ભાગાકાર કરવો પડે, એટલે 80 ભાગ્યા 20 કરીશું એટલે 4 મળશે, 120 ભાગ્યા 20 કરીશું એટલે 6 મળશે। પછીની આઈટમનો ભાવ 1 કિલોગ્રામ દીઠ જ આપ્યો છે, પણ આઈટમ જે સી છે, ત્રીજા નંબરની વસ્તુ છે, વસ્તુ સી, એમાં ક્વિન્ટલનો ભાવ આપ્યો છે। હવે 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ, તમને આમ ફેરફાર ખબર હોવી જોઈએ કે 1000 ગ્રામ હોય તો 1 કિલોગ્રામ થાય, 100 કિલોગ્રામ કરીએ તો 1 ક્વિન્ટલ થાય, 1000 કિલોગ્રામ ભેગા કરીએ ત્યારે 1 ટન થાય। બે વસ્તુ ક્વિન્ટલમાંથી કિલોગ્રામમાં ફેરવતી વખતે આ 2000 અને આ 2800 મને 100 વડે ભાગાકાર લેવો પડે, 2000 ભાગ્યા 100 કરીશું એટલે 20 અને 2800 ભાગ્યા 100 કરીશું એટલે 28। ડઝન એટલે 12 નંગ, અહીં ડઝનનો ભાવ અનુક્રમે 48 રૂપિયા અને 72 રૂપિયા આપ્યો છે, તો ચોથી આઈટમ માટે ડી માટે એક નંગનો ભાવ શોધવા માટે 48/12 48/12 કરીશું એટલે આપણને 4 રૂપિયા મળશે, એક વસ્તુનો ભાવ 4 રૂપિયા એક આઈટમ, એવી રીતે એક ડઝનનો ભાવ 72 રૂપિયા હતો તો એના પરથી નંગનો ભાવ શોધવા માટે 72/12 એટલે 6 રૂપિયા। એટલે આવી રીતે જે ફેરફાર કરીએ જથ્થામાં કોઈ ફેરફાર થવાનો નથી। અહીં જે જથ્થો આપ્યો છે અનુક્રમે 5 કિલોગ્રામ અને 7 કિલોગ્રામ, તારા 5 અને 7, એના પછીનો જે જથ્થો છે ગ્રામમાં, તો ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવાનો,
હવે ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવા માટે 1000 વડે ભાગાકાર કરવો પડે, કારણ 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, 1000 ગ્રામ ભેગા કરીએ ત્યારે 1 કિલોગ્રામ બને, એટલે ગ્રામમાંથી કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો 1000 વડે ભાગાકાર કરવાનો, મોટા એકમમાંથી નાના એકમમાં જઈએ ત્યારે ગુણાકાર, અહીં ગ્રામ એ નાનો એકમ છે, કિલોગ્રામ એ મોટો એકમ છે, એટલે ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરફાર કરતી વખતે તમારે 1000 વડે ભાગાકાર કરવો પડે, એટલે 2400 ભાગ્યા 1000 એટલે 2.4, 4000 ભાગ્યા 1000 એટલે 1000, એના પછીની વસ્તુ માટે 10 કિલોગ્રામ ને 15 કિલોગ્રામ એ છે, એના પછીની વસ્તુ નંબર આપી છે, ચોથી વસ્તુ 30 ટન અને 35 ટન એ મેં લખેલા છે, 30 ટન અને 35 ટન આ આપેલી ઇન્ફોર્મેશન છે, જે રકમ છે જે વેઠી ઉતારી છે, પણ 20 કિલોગ્રામ ને બદલે 1 કિલોગ્રામ નો ભાવ, ક્વિન્ટલ ને બદલે 1 કિલોગ્રામ નો ભાવ, દસન ને બદલે 1 નંગ નો ભાવ, એવું આપણે કન્વર્ટ કર્યું છે. પછીના જે ખાના છે, ચાર ખાના છે સોલ્યુશન માટે, અત્યાર સુધી જે રીતે આપણે બનાવતા આવ્યા છે એ પ્રમાણે દેવાના છે, કે જુઓ P1 Q0 P0 Q0 P1 Q1 અને P0 Q1 જે સૂત્રમાં ઉપયોગ થાય છે તેવી રીતે ફોર્મ્યુલામાં જે રીતે યુઝ થાય છે, લાસ્ટ પેરમાં આવે સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0, પાછળમાં આવે સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1, તો એ અનુસાર જ પ્રમાણસર જ ગોઠવેલા છે. હવે P1 Q0 P1 એટલે આ ખાનું, P1 નું ખાનું એટલે આ ભૂલથી બીજું કોઈ ખાનું બીજા કોઈ ખાના સાથે ગુણાકાર ન થાય એની કાળજી રાખો. P1 એટલે આ 6 24 28 6, એ પણ Q0 એટલે 5 2.4 10, એ પણ હવે પેલો ગુણાકાર, ગુણાકાર એટલે આ છે 6 × 5 6 × 5 એટલે 30, 24 × 2.4 એટલે 24 નો વર્ગ કરો તો 576 થાય, આપણને ખબર છે પોઈન્ટ કાપવાનો એટલે 57.6, 28 × 10 280, 6 × 30 180, એવી રીતે P0 Q0 આ રહ્યું P0 Q0, P0 એટલે આ 4 પછી આ 20 પછી આ 20 પછી આ 4, Q0 એટલે આ 5 2.4 10 30, તે નીકળે. હવે એનો ગુણાકાર P0 અને Q0 નો ગુણાકાર, P0 એટલે આ કોલમ અને Q0 એટલે આ કોલમ, 4 × 5 20, 20 × 2.4 એટલે 48, કેમ કે પોઈન્ટ ઉડી જાય તો 24 × 48, 20 × 10 200, 4 × 30 120. આગળ P1 Q1 આ રહ્યું કોલમ, તો P1 એટલે આ 6 Q1 એટલે આ 7, એટલે આ કોલમ P1 નું અને આ કોલમ Q1 નું, એ બેનો ગુણાકાર. ફરી વાર એકવાર યાદ રાખો, બીજું કોઈ ખાનું બીજા કોઈ ખાના સાથે ગુણાઈ ના જાય, નહીં તો આ કોષ્ટક ખોટું હશે તો રકમ આમાં આન્સર નહીં આવે, આખો દાખલો ખોટો. અને E અને F વિભાગમાં 4 થી 5 માર્કમાં દાખલો પૂછી શકાય એક્ઝામિનેશન. 6 × 7 6 = 45, 24 × 4 24 = 96, 28 28 × 15 420, 6 × 35 210. છેલ્લે P0 Q1, P0 ક્યાં રહ્યા 4 20 20 ને 4 ને Q1 એટલે 7 4 વગેરે, બરાબર, તો P0 એટલે 4 અને Q1 એટલે 7, 4 × 7 4 = 28, 20 20 × 4 20 = 80, 20 20 × 15 15 = 30 ઉપર જીરો એટલે 300, 4 4 × 35 એટલે 140. એટલે આવી રીતે આજે ખાના બનાવ્યા, P1 Q0 P0 Q0 P1 Q1 ને P0 Q1, એના ટોટલ કરવાના, ટોટલ 2 વાર કેલ્ક્યુલેટર વડે અને વર્બલી પણ કરવાના, મેન્યુઅલી પણ કરવાના. આ ટોટલ છે 547.6, આ ટોટલ છે 368 768 ને 548. સૂત્ર આપણને ખબર છે કે લાસ્ટ ટર્મનો સૂચકાંક એટલે આઈએ સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0, સિમ્પલી આ બેનો ભાગાકાર 547.6 / 368 ટકાવારીમાં દર્શાવવા માટે ગુણ્યા 100, એ રીતે પાછળનો સૂચકાંક 768 548, સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. સૂત્રો પહેલે 10-10 વાર લખીને મોઢે કરવાના. આ ટાઈપના ઓછામાં ઓછા 10 દાખલા જ્યારે પ્રેક્ટિસ કરશો ત્યારે તમારો કંટ્રોલ અને કમાન્ડ આવશે કે ભૂલ વગર તમે દાખલ કરી શકશો. પહેલાનો આન્સર આવશે નાસ્પેનો સૂચના 141.13, બીજાનો જવાબ આવશે 140.15, અને એના પરથી નંબર 3 ફિશરનો આદર્શ સૂચના IF બરાબર વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP, આ બંનેનું રિઝલ્ટ જ મૂકી દેવાનું, ડાયરેક્ટ કિંમત 141.13 ગુણ્યા 140.15, સાદું માપી આપીને જવાબ આવશે 140.64.
આ રીતે ત્રણે ત્રણ સૂચકાંક લાસ્પેયર પાસે અને ફિશરના સૂચકાંક મેળવી શકાય. ઓકે.